નવી દિલ્હીમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડમાં આ વખતે ગુજરાતનો ટેબ્લો સૌથી આકર્ષક રહેશે. આ વખતે કર્તવ્ય પથ પર યોજાતી પરેડમાં ક્લીન ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત વિષયને આધારિત ઝાંકી રજૂ કરવામાં આવશે, જે દેશ અને દુનિયાને પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના પ્રયોગથી હરિત અને શુદ્ધ ઉર્જાનું નિર્માણ કરીને આત્મનિર્ભર બનાવવાનો સંદેશ આપશે. સમગ્ર વિશ્વ આજે પરંપરાગત ઉર્જા સ્ત્રોતથી કટોકટીનો સામનો કરી રહ્યું છે. આ સ્ત્રોતો કાળક્રમે ક્ષીણ થઈ રહ્યા છે, તો બીજી તરફ આ ઉર્જા સ્ત્રોતના લીધે પ્રદૂષણ વધતા સમગ્ર પૃથ્વી પર તાપમાન વધી રહ્યું છે, જેના લીધે દુનિયાના સંખ્યાબંધ દેશો ક્લાઇમેટ ચેન્જને કારણે પૂર, ભૂસ્ખલન, સુનામી, ભૂકંપ જેવી કુદરતી આપદાઓનો સામનો કરી રહ્યા છે, જેની ગંભીર ચિંતા ચાલુ વર્ષે યુનાઇટેડ નેશનની ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. આ વિપરીત પરિસ્થિતિનો મુકાબલો કરવા, પૃથ્વીના વાતાવરણને શુદ્ધ અને હરિયાળું રાખવા, પુનઃપ્રાપ્ય અને બિનપરંપરાગત ઉર્જાના સંસાધનોનો ઉપયોગ કરવાનું ગુજરાતે બીરું ઝડપ્યું છે. ગુજરાતે વર્ષ 2009માં ક્લાઇમેટ ચેન્જનો એક અલાયદો વિભાગ બનાવીને પરંપરાગત ઉર્જા સ્ત્રોત દ્વારા સંચાલિત વિવિધ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. આજે દેશમાં ગુજરાત બિનપરંપરાગત ઉર્જાના ઉત્પાદનમાં અગ્રેસર છે. આ વખતે 26 જાન્યુઆરીએ ગુજરાતની જે ઝાંખી હશે તેમાં કચ્છના ખાવડમાં આકાર લઈ રહેલા સૌથી વિશાળ હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કનું નિદર્શન થશે. સાથે જ કચ્છી પહેરવેશમાં રણના વાહન ઊંટને દોરી જતી મહિલાઓ, વિન્ડ ફાર્મ અને સોલાર પેનલ્સ પણ ઝાંખીમાં રજૂ કરવામાં આવશે. છવ્વીસમી જાન્યુઆરી 2023 ના રોજ દેશ પોતાના 74મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે અને આ વખતે પ્રજાસત્તાક દિવસે સેનાની પરેડ પ્રથમ વખત કર્તવ્ય પથ પર યોજાશે, ત્યારે સેનાએ પોતાનો દમખમ બતાવવા માટેની પૂરી તૈયારીઓ કરી લીધી છે. દિલ્હીના કર્તવ્ય પથ પર યોજાનાર પ્રજાસત્તાક પર્વની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કર્તવ્ય પથ પર સેનાના જવાનોએ ફૂલ ડ્રેસ રિહર્સલમાં પોતાનો દમખમ દેખાડ્યો. આ પરેડમાં જળ, થલ અને વાયુસેનાના ત્રણેય જવાનો ભાગ લેવાના છે. સાથે જ પેરામિલિટરી ફોર્સ, દિલ્હી પોલીસ અને એનસીસી કેડેટ્સ પણ કર્તવ્ય પથ પર કદમથી કદમ ચલાવતા જોવા મળશે. પ્રજાસત્તાક પર્વના દિવસે કર્તવ્ય પથ પર પહેલી વાર યોજાવા જઈ રહેલી પરેડને ખાસ બનાવવા માટે ભારતીય વાયુસેનાએ પણ પોતાની તૈયારી શરૂ કરી છે. આ પરેડમાં ભારતીય સેનાના જવાનો ડ્રમ વગાડી અનોખી ધૂન પણ રજૂ કરશે. આ ધૂન એટલી જબરજસ્ત છે કે જો તમે સાંભળશો તો તમારા રૂંવાટા ઊભા થઈ જશે. મલખમના દાવ તો તમે જોયા જ હશે, પરંતુ કર્તવ્ય પથ પર જે મલખમના દાવ થશે તે તમે ક્યાંય જોયા નહીં હોય. પંજાબી લોકોના શૌર્ય વિશે સૌ કોઈ જાણે છે, ત્યારે પરેડમાં સેનામાં સામેલ પંજાબના વીર જવાનો અલગ અલગ કરતબ રજૂ કરી લોકોને આશ્ચર્યચકિત કરશે.
સેનાના જવાનો માત્ર બંદૂક જ હાથમાં નથી પકડતા તો તેમના હાથમાં તલવાર કે ભાલા પણ આપી દેવામાં આવે તો પણ તેઓ દુશ્મનનો પરસેવ છોડાવી દેવા માટે સક્ષમ છે. આવા જ દ્રશ્યો પરેડ રિહર્સલમાં જોવા મળ્યા. છવ્વીસમી જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર થનાર સેનાની આ પરેડ જોઈ દુશ્મન દેશનો પરસેવો છૂટવાના નક્કી છે. ત્યારે ભારતીય સેનાએ પોતાનો દમખમ અને શૌર્ય બતાવવાની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.